નમસ્કાર મિત્રો, રાજ્યની મોટા ભાગની સિવિલ હોસ્પિટલમાં અપૂરતા સ્ટાફના તથા મેડિકલ સ્ટાફના બેફામ વર્તનના કારણે વિવિધ દર્દોથી પીડાતા દર્દીઓ સાજા થવાને બદલે વધુ બીમાર થઈને બહાર નીકળી રહ્યા છે, જ્યારે ખાનગી હોસ્પિટલોમાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા અપાતી સારવાર અતિ મોંઘી હોય છે, જેથી બીમારીથી પીડાતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે એક તરફ ખાય તો બીજી તરફ કૂવા જેવી સ્થિતિ જોવા મળે છે. પરંતુ આવા દર્દીઓ માટે બળબળતા તડકામાં ટાઢો છાયો બનીને આવી છે જૂનાગઢની હાટકેશ હોસ્પિટલ, જ્યાં ટોકન દરે દર્દીની માવજત કરવામાં આવે છે. તો જોઈએ આ ખાસ અહેવાલ. જૂનાગઢની વાત કરીએ તો એક તબક્કે મેડિકલ સારવાર મેળવવા માટે આ શહેરની પરિસ્થિતિ એકદમ કંગાળ હતી, ત્યારે જૂનાગઢની હાટકેશ હેલ્થ કેર ફાઉન્ડેશન ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે એક છત નીચે તમામ સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ આજે આશીર્વાદરૂપ બની છે. હાટકેશ હોસ્પિટલની સ્થાપના 1990માં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના હાથે લોકાર્પિત થઈ હતી, જે નાનકડા છોડમાંથી આજે વટવૃક્ષ બની છે. ટોકંદરે આ હોસ્પિટલ દર્દીની માવજત કરે. હા, તો કલ્પિતભાઈ, તો આ હોસ્પિટલની સ્થાપના અને કામગીરી વિશે થોડી માહિતી આપશો? આ હોસ્પિટલની સ્થાપના 1990માં આનું શિલારોપણ પ્રમુખ સ્વામીના હાથે થયેલું અને આ હોસ્પિટલ અત્યારે રાહત દરની હોસ્પિટલ તરીકે ચાલે છે, ટ્રસ્ટ હોસ્પિટલ છે અને બને એટલી સારવાર અમે દર્દીઓને માર્કેટ બજારમાં કરતાં, બીજા દવાખાના કરતાં ટોટલી 30-40% રાહત દરે, કન્સેશન દરે અમે સારવાર આપીએ છીએ, જેની અંદર અમારી પાસે જુદા જુદા 12 વિભાગો છે અને રોજ 12 ડૉક્ટરો જુદા જુદા વિભાગના બેસે છે, જેમાં ફિઝિશિયન વિભાગ છે જેમની અંદર 4 ડૉક્ટરો સેવા આપે છે, ચેસ્ટ ફિઝિશિયન છે ડૉક્ટર રાહુલ પંડ્યા, કે જે આજે 3 જિલ્લાની અંદર ફક્ત એક જ ડૉક્ટર છે, એ ઉપરાંત પણ અમારે ત્યાં ઓર્થોપેડિક વિભાગ, ગાયનેક વિભાગ, ડેન્ટિસ્ટ વિભાગ, આંખનો વિભાગ, ચામડીનો વિભાગ, ફૂલ ટાઈમ લેબોરેટરી પણ છે, એક્સરે પણ અમે રાહત દરે કરી આપીએ છીએ, TMT જે ઘનિષ્ઠતા સારવાર છે હાર્ટની એ પણ અમે રાહત દરે કરી આપીએ છીએ. આ રીતે આનો લાભ લગભગ દિવસના ઓછામાં ઓછા 100-125 પેશન્ટો આ હોસ્પિટલમાં રાહત દરની સારવારનો લાભ લે છે. આ ઉપરાંત જો આનાથી પણ વધુ સુપર સ્પેશિયાલિસ્ટ, એટલે કે અમારે ત્યાં MBBSથી માંડીને સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર તો છે જ, પણ જે સુપર સ્પેશિયાલિસ્ટની સેવા જૂનાગઢ ખાતે ઉપલબ્ધ નથી એવા ડૉક્ટરોને પણ અમે આજે અમદાવાદ, રાજકોટ અને જામનગરથી સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો પણ આવે છે, એ પણ રાહત દરે આપે છે, જેમાં 2D એકો થાય છે એટલે કે હૃદયરોગની ઘનિષ્ઠ સારવાર થાય છે. એ ઉપરાંત ન્યુરો ફિઝિશિયન આવે છે, ન્યુરો સર્જન આવે છે, યુરોલોજિસ્ટ આવે છે, કેન્સર વિભાગ આવે છે, આવી રીતે રોમોટોલોજિસ્ટ આવે છે, આવી રીતે દરેક રોગોના સુપર સ્પેશિયાલિસ્ટો જે મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોમાં હોય, જે કે એપોલો, નારાયણ, રુદ્રાલય, સ્ટર્લિંગ, વોકાળ એવા ડૉક્ટરો પણ અહીંયા સેવા આપે છે, અને એમને અહીંયાથી પણ વધુ જો તેમની હોસ્પિટલમાં લઈ જવાની જરૂર પડે તો એ પણ અહીંયાથી અહીંયાના દર્દી હોવાને નાતે એને ત્યાં પણ તેના ભાવ મુજબ નહીં પણ રાહત દરે સારવાર ત્યાં પણ આપવામાં આવે છે, એવી પણ અમે ગોઠવણ કરેલી છે. અને અહીંયા ટોટલ 50 બેડની હોસ્પિટલ છે, જેની અંદર બધા જ, જેની અંદર જનરલ વિભાગ સામાન્ય લોકોને પરવડે એવો સ્પેશિયલ રૂમો પણ છે, સુપર સ્પેશિયલ AC રૂમો હોય છે અને ઘનિષ્ઠ સારવાર માટે ICUની પણ સુવિધા છે. હોસ્પિટલમાં સતત કાર્યરત એવો ફિઝિશિયન, જનરલ સર્જરી વિભાગ, ઓર્થોપેડિક વિભાગ, આંખનો વિભાગ, સ્ત્રીરોગ વિભાગ, ડેન્ટલ વિભાગ તથા ડાયાલિસિસ વિભાગ, ICU વિભાગ, લેબોરેટરી, ફિઝિયોથેરાપિસ્ટ વિભાગ વગેરે જેવા વિભાગ સહિત આ હોસ્પિટલની નિયમિત OPDમાં નિષ્ણાંત તબીબોની ટીમ સેવા આપી રહી છે. રડતા તેમજ રડમસ ચહેરે આ હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેના સગા વહાલાઓ હોસ્પિટલના સુનંદા સ્ટાફની નિસ્વાર્થ સેવાથી અહીંથી મલકાતા જાય છે. આ બધા સેવાઓની સાથે ન્યુરોફિઝિયન, ન્યુરોલોજિસ્ટ, ન્યુરોસર્જન, સ્પાઇન સર્જરી, રૂમેટોલોજિસ્ટ, પીડિયાટ્રિશિયન, કેન્સરના દર્દી જેવા નિષ્ણાંત કામકાજ માટે આ હોસ્પિટલ દર્દીઓ માટે અવારનવાર સુવિધાઓ ઊભી કરી આપે છે, જેમાં પણ એકદમ નજીવા દરે દર્દીને ટોપ ક્લાસ સુવિધાવાળી સારવાર આપી શકાય છે. અત્યારે જરૂરિયાતમંદો માટે જૂનાગઢના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
સરકારી હોસ્પિટલ તેમજ સમાજ સેવા માટે જે કાયમ અગ્રેસર રહેશે આ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો કે તેઓ તબીબોની ટીમની દેખરેખ નીચે આ હોસ્પિટલનું સમગ્ર સંચાલન ચાલી રહ્યું છે. Myself Dr. Jai Raninga, MD Medicine, Consulting Physician. હાલ હું અત્યારે હાટકેશ હોસ્પિટલ કાર્યરત છું. અગાઉનો મારો અનુભવ આપણે કહીએ તો સિવિલ હોસ્પિટલમાં મેં 2 વર્ષ કામ કરેલું. એ દરમિયાન 1000 પેશન્ટ જોવાનો ઘણો અનુભવ ભગવાનની દયાએ હાંસિલ કરેલ છે. એ દરમિયાન ઘણા ઇન્ડોર પેશન્ટ્સ પણ ત્યાં ટ્રીટ કરેલા છે. બધી પ્રકારના પેશન્ટ્સ ઇમરજન્સી કેસીસ અત્યારે ડીલ કરીએ છીએ. અત્યારે હાલ હાટકેશ હોસ્પિટલ ખાતે હું ફૂલ ટાઈમ ફિઝિશિયન છું. અહીંયા પણ અમે એવરી ટાઈપ ઓફ ઇમરજન્સીઝ હેન્ડલ કરીએ છીએ અને બધા ટાઈપના પેશન્ટ્સ તપાસીએ છીએ. એમને રાહત દરે અહીંયા ઇન્વેસ્ટિગેશન્સ થાય છે અને એ ઉપરાંત અમે એમને દવા પણ એકદમ રાહત ભાવે આપીએ છીએ. આ આપણી અહીંની હોસ્પિટલમાં હાટકેશ હોસ્પિટલમાં કઈ કઈ પ્રકારની ફેસિલિટીઝ છે સર? આપણું હોસ્પિટલમાં ઘણી મલ્ટી સ્પેશિયાલિટીઝ અવેલેબલ છે, જેમ કે ઓર્થોપેડિક્સ છે, આંખનો વિભાગ છે, ડેન્ટલ વિભાગ છે, ફિઝિયોથેરાપી વિભાગ છે, રેસ્પિરેટરી ડિઝીઝ વિભાગ છે અને સર્જરી વિભાગ છે. મોટાભાગની ઇમરજન્સી કેસીસ અને ઓપીડીસ અહીંયા જ હેન્ડલ થઈ શકે છે. પેશન્ટને રાજકોટ જવાની જરૂર પડતી નથી. ટૂંકમાં ઇમરજન્સી તમામ સેવાઓ કહી શકાય આ હોસ્પિટલની. હવે તો 24 કલાક આઈસીયુ અમારું કાર્યરત છે. આઈસીયુ અમે ડેવલપ કર્યું છે, એમાં વેન્ટિલેટર્સને લઈને બધા લેટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ આવ્યા છે. હાટકેશના તમામ ડોક્ટરો કાયમ માટે દર્દીને ઓછા પૈસે સારી સારવાર કઈ રીતે આપી શકાય તેના માટે પ્રયત્નશીલ રહે છે. આવી જ રીતે હોસ્પિટલની મેનેજમેન્ટ ટીમના પ્રમુખ કલ્પતભાઈ નાણાવટી, ડોક્ટર બકુલભાઈ બુજ, ઉપપ્રમુખ ઇકબાલભાઈ મારફતિયા, જશુકાંતભાઈ વસાવડા તેમજ પ્રવણભાઈ એન ઉપાધ્યાય સહિતના સમાજ શ્રેષ્ઠીઓના ઉમદા માર્ગદર્શન નીચે આ હોસ્પિટલમાં સતત સેવાની જ્યોત જલતી રહે છે. જરૂર પડીએ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દી જે મોંઘી ઘાટ સેવા સપનામાં પણ વિચારી શકતા નથી તેવા રાજકોટ, અમદાવાદ કે જરૂર પડીએ ત્યાંના ડોક્ટરોને હોસ્પિટલમાં બોલાવી એ જ ટોકન ભાવે સેવા આપવામાં આવે છે. તમે હોસ્પિટલમાં શેની સારવાર લઈ રહ્યા છો? તો અત્યારે તમારી તબિયત કેવી લાગે તમને? હોસ્પિટલના સ્ટાફ અને એને એની તરફથી તમને કેવું અનુભવ? કયા ડોક્ટર આગળ તમે ઓપરેશન કરાવ્યું છે સારણગાઠનું? હરિયાણી સાહેબ પાસે. હું ડૉક્ટર નીલમબેન પટેલ 1971થી આ વ્યવસાયમાં જોડાયેલ છું. હું અહીંયા ગાયનેકોલોજીસ્ટ તરીકે કામ કરું છું. પહેલાં સરકારી હોસ્પિટલમાં હતી અને 1987થી મેં મારું પ્રાઇવેટ ચાલુ કર્યું અને 2014થી હું હાટકેશ હોસ્પિટલમાં મારી સેવા આપી રહી છું. અહીં અમે બધી જાતના ડિલિવરીના કેસ, ઓપરેશન, ડેરાને લગતા બધા દર્દો માટેની સારવાર કરીએ છીએ. ક્રિટિકલ કેસ માટે તમામ જગ્યાએ આપણે હાટકેશ હોસ્પિટલ પહોંચી વળે છે વિશે? પહોંચી વળે છે બધી રીતે. અહીંયા ઇન્ડોર છે, આઉટડોર છે, ઓપરેશન થિયેટર છે, આઈસીયુ ડિપાર્ટમેન્ટ છે, બધું વાળે છે. ઓપીડી સારવાર કેવી રહેશે બેન? ઓપીડી સારવાર બહુ સારી રહે છે, પેશન્ટોનો ફ્લો સારો છે. અને બહાર માર્કેટ ખાનગી દવાખાનાની કમ્પેરિઝનમાં જે પેશન્ટો આપણે અહીંયા આવે છે એમને સારવાર કોસ્ટલી, કોસ્ટની દ્રષ્ટિએ કેવી ગણી શકાય? બહુ સસ્તી પડે છે કે? ઘણી સસ્તી પડે છે. બહાર જે 25-30 હજારમાં સિઝેરિયન થાય એ 10-12 હજારમાં. આ સિવાય હોસ્પિટલ વિશે કંઈ કહેવા માંગશો આપ? હોસ્પિટલમાં ચોખ્ખાઈ છે, સ્ટાફ સારો છે, બધી જાતની સગવડતા છે. એટલે કોઈ પણ ઇમરજન્સી ઊભી થાય તો ફિઝિશિયન છે, સર્જન છે, ઓપ્થેલ્મોલોજીસ્ટ છે, ઓર્થોપેડિક સર્જન છે, બધા અહીંયા મળી રહ્યા છે. અહીંયા મારી પેથોલોજી લેબોરેટરી છે, એક્સરે ડિપાર્ટમેન્ટ છે, એટલે ક્યાંય જવું પડતું નથી. કઈ સંદેશો આપવા માંગશો આપની જગ્યાએ? બસ એ જ કે બને એટલો સારું પેશન્ટ માટે હું કરું અને પેશન્ટને સારું થાય. તમારું નામ શું છે મેડમ?
રાજેશ્વરી બેન, તમે અહીંયા શેની સારવાર લેવા હાટકેશ હોસ્પિટલમાં? એપેન્ડિક્સ માટેની સારવાર. તો સારવારથી તમને કેવું લાગ્યું હોસ્પિટલ વિશે? અહીંનો સ્ટાફ, અહીંના ડૉક્ટર્સ બધા હેલ્પફુલ છે, હેલ્પફુલ છે. નાઇટમાં જરૂર પડે તો એવરી નાઇટમાં 3-4 ટાઈમ્સ આવતા હતા, તો પછી કેરફુલ રીતે બધું કામ કરે છે. અત્યારે તમને કોઈ તકલીફ ના થાય એનું ધ્યાન પણ રાખે છે. હા હા, અત્યારે કોઈ પણ જાતની તકલીફ હતી તમને? શેનું ઓપરેશન કરાવ્યું તમે? એપેન્ડિક્સનું ઓપરેશન કરાવ્યું હતું. યસ્ટરડે 7 PM માં ગયા હતા અને 7:45 PM આવી ગયા હતા. 1.5 કલાકમાં ઓપરેશન કર્યું. અત્યારે તમને સારવાર પછી તમને કેવું લાગે છે? ગુડ વર્કિંગ, વેરી કેરફુલ મેન્સ, કમ્પાઉન્ડર ઇઝ ગુડ. મારું નામ ડૉક્ટર રાહુલ પંડ્યા. અહીંયા હાટકેશ હોસ્પિટલમાં છાતી, ફેફસા અને શ્વાસ અને એનર્જીના નિષ્ણાંત તરીકે ફરજ બજાવું છું. અહીંયા આપણે હાટકેશ હોસ્પિટલ ખાતે ફેફસા અને છાતીના રોગો માટે એક સેપરેટ ડિપાર્ટમેન્ટ છે, જેમાં જૂનાગઢ ક્ષેત્રે પ્રથમવાર ઘણી બધી સુવિધાઓ આપણે ઉપલબ્ધ કરાવી છે. જેમ કે આપણે ફાઇબરોપ્ટિક બ્રોન્કોસ્કોપી કહી શકાય, કે જે ફેફસાની એન્ડોસ્કોપી, કે જેમાં ફેફસાની અંદર દૂરબીનથી તપાસ કરી શકાય. ફેફસાની અંદર કોઈ પ્રોબ્લેમ હોય તો એની તપાસ કરી શકાય. ફેફસાની અંદર કોઈ વસ્તુ જતી રહી હોય તો એ દૂરબીનથી ટાંકો લીધા વગર, બેભાન કર્યા વગર એ વસ્તુને ફેફસાની અંદરથી કાઢી શકાય છે. આ ઉપરાંત ફેફસાની અન્ય સારવારો, જેમ કે ફેફસામાં પાણી ભરાઈ જવું, અંદર ફેફસાની અંદર હવા ભરાઈ જવી, અસ્થમા છે, એલર્જીના રોગો છે, ટીબી છે, ન્યુમોનિયા છે, એ ચેપી રોગોની પણ સારવાર અહીંયા ઉપલબ્ધ છે. આ ઉપરાંત એલર્જી માટે એલર્જી ટેસ્ટ ઉપલબ્ધ છે, કે જૂનાગઢમાં જે પ્રથમ વખત અહીંયા અવેલેબલ છે. અને અત્યાર સુધી આ બધી સારવાર જે છે રાજકોટ અથવા તો અમદાવાદ ક્ષેત્રે ઉપલબ્ધ હતી અને એ પ્રથમ વખત આપણે હાટકેશ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવેલી છે. સાહેબ, અહીંયા ઓપીડી સારવાર કેટલાક માણસો લેવા આવે છે? અહીંયા માત્ર જૂનાગઢ સિટી પૂરતા પણ નહીં, અને જૂનાગઢ સિટી ઉપરાંતના જે પેરિફેરીના છે, ગામડાના લોકો છે, જે તાલુકા લેવલના લોકો છે, એ લોકો પણ આ સેવાનો ફાયદો ઉઠાવે છે. અને જે પ્રમાણે હાટકેશ તરફથી સમાજ સેવાના ક્ષેત્રે જે પ્રમાણે વધારે નફો લઈ અને સારવાર કરવાને બદલે માત્ર લોકોની સેવા ઉપર ફોકસ થાય એ પ્રમાણે લક્ષ્ય રાખવામાં આવે છે, જેથી કરીને લોકોને આર્થિક રીતે પણ આ સેવાનો ઘણો મોટો ફાયદો પડી રહે છે. એટલે ખાનગી હોસ્પિટલોમાં જે રીતે સેવા મળે છે સાહેબ, અને જે કોસ્ટથી સેવા મળે છે, એના કરતાં તદ્દન નજીવી કિંમતે કહી શકાય અહીંયાની સેવાઓ? બિલકુલ, ચોક્કસપણે કહી શકાય. અને લોકોને સરકારી હોસ્પિટલ કરતાં ક્વોલિટી પ્રમાણે સારવાર મળી રહે અને પોતાને અફોર્ડેબલ હોય એ કિંમતમાં સારવાર મળી રહે. આપના સ્થાનેથી આપ શું સંદેશો આપવા માંગુ છો? લોકોને એ સંદેશો આપવા માંગુ છું કે જો આપણે કોઈ બીમારી હોય એની વહેલી તકે આપણે સારવાર કરાવી અનુકૂળ યોગ્ય બની રહે છે. કોઈ પણ બીમારી વધી જાય અને ત્યાર પછીની સારવાર કરાવવા કરતાં એને પ્રિવેન્શન કરી શકાય તો દેટ ઇઝ ધ બેસ્ટ થિંગ. પ્રિવેન્શન ઇઝ બેટર દેન ધ ક્યોર. એને પ્રિવેન્ટ કરી શકાય તો સૌથી સારામાં સારી વસ્તુ, અને જો પ્રિવેન્ટ ના કરી શકાય એ વસ્તુ એને એઝ અર્લી એઝ પોસિબલ એની ટ્રીટમેન્ટ કરાવી લેવી જોઈએ. કોઈ પણ બીમારીને અવગણવી એના કરતાં એને આપણે જેટલી વહેલી બને એટલી સારવાર કરી શકીએ તો આપણા હેલ્થ માટે, સ્વાસ્થ્ય માટે સારું રહે છે. તો દર્શક મિત્રો, આપણે જોયું કે જૂનાગઢની હાટકેશ હોસ્પિટલ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે તે આજે આશીર્વાદરૂપ બની છે. આ હોસ્પિટલમાં ટોકન દરે દર્દીની માવજત કરવામાં આવે છે. તો દર્શક મિત્રો, ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી તમારી દોસ્ત ખુશીને રજા આપો અને જોતા રહો અબ તક. નમસ્કાર.